સુરત શહેર ક્રાઇમ બ્રાન્ચે ઓટો રિક્ષામાં પેસેન્જર બેસાડી રોકડ રૂપિયા અને કિંમતી વસ્તુઓની લૂંટ કરનાર રીઢા આરોપીઓને ઝડપી પાડી જેલ ભેગા કર્યા છે. સુરત ક્રાઇમ બ્રાન્ચે પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ડીસીબી પોલીસ સ્ટેશનના મોબાઈલ સ્નેચિંગ, ઘરફોડ ચોરી અને લૂંટના વણસોધાયેલા ગુના તેમજ નાસ્તા ફરતા આરોપીને પકડી પાડવા જરૂરી સૂચના તેમજ માર્ગદર્શન આપેલા હોય જે અનુસંધાને ક્રાઇમ બ્રાન્ચ પોલીસ સબ ઇન્સ્પેક્ટર શ્રી પીએમ વાળા અને તેમની ટીમના માણસો સાથે આરોપીઓની હકીકત મેળવી માટે વર્કઆઉટ કરતા હતા. અને આ ઉપરાંત ધૂળેટીના તહેવારના દિવસે મળસ્કે 5:30 વાગે સારા દરવાજાથી 65 વર્ષના ફરિયાદીને ઓટો રિક્ષામાં બેસાડી લિંબાયત મીઠી ખાડી નજીક અંધારામાં લઈ જઈ અને ચપ્પુ ગળાના ભાગ પર મૂકી ફરિયાદી પાસે રહેલા રોકડ રૂપિયા 6,000 તથા મોબાઈલ ફોન અને ગળામાં પહેરેલી 2 તોલાની સોનાની ચેઇન લૂંટ કરી ગુનો નોંધાયેલો હોય. જે ગુનાના આરોપીઓને હેડ કોન્સ્ટેબલ અનિલ રઘુનાથભાઈ અને હેડ કોન્સ્ટેબલ મુકેશભાઈ બાતમીના આધારે આરોપી ઇમરાન ઉર્ફે જવારી, અલારખા ઉર્ફે અલ્લુને કમરૂ નજીક મીઠી ખાડી નજીક લિંબાયત વિસ્તારમાંથી બાતમીના આધારે ઓટો રિક્ષા સહિત રોકડ રૂપિયા મુદ્દામાલ સાથે ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી કરેલ છે. गत तारीख 10 मार्च के रोज सूरत शहर के अंदर सहारा दरवाजा एक विस्तार है, वहां से एक पैसेंजर अपनी एक पैसेंजर रिक्शा में बैठे थे और उन्होंने जब लिंबायत विस्तार में पहुंचे तब रिक्शा चालक और उसके साथ एक जो आरोपी था उन दोनों ने मिलकर ये जो पैसेंजर थे उनके गले में एक सोने की चेन, 6,000 रुपये कैश और एक ओप्पो कंपनी का फोन की लूट की थी. फरियादी के गले के ऊपर चाकू रखने के बाद उसको मौत का भय दिखाकर यह लूट हुई थी और इसकी बहुत ही गंभीरता से इस बनाव को लिया गया था. क्राइम ब्रांच के पुलिस सब इंस्पेक्टर वाड़ा और उनकी टीम को बात में हकीकत मिली कि इसके अंदर 2 इसम है वो इन्वॉल्व है. तो आज हम लोगों ने इमरान उर्फ जवारी शेख और अलारखा उर्फ अल्लू शेख नाम के 2 व्यक्ति जो मिठी खाड़ी एरिया लिंबायत में रहते हैं उनको अरेस्ट किया है और उनके कब्जे में से फरियादी का लूट में गया हुआ मोबाइल फोन और 6,000 रुपया कैश रिकवर किया है. और उस गुने में जो रिक्शा का यूज हुआ था वो रिक्शा भी हमने कब्जे की है. इमरान उर्फ जवारी शेख है वो आगे भी लूट के मामले में पकड़ा गया है, चोरी के मामले में भी पकड़ा गया है. अभी दोनों को पकड़ के उसकी उन दोनों की पूछताछ चालू है और आगे की जो इन्वेस्टिगेशन है वो भी चालू है. कैमरामैन साबिर सैयद साथ अश्मिता पटेल, दिव्यांग न्यूज, सूरत.